गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे गया लेक्चर में बराबर नवा चैप्टर એટલે કે ચેપ્ટર નંબર 3 મુઘલ સામ્રાજ્યની શરૂઆત કરી હતી. બરાબર છે, એમાં આપણે જોયું હતું કે સેના લીધે મુઘલ શાસન આવ્યું હતું, તો કે બાબર અને કોની વચ્ચે, મોહમ્મદ ઘોરી વચ્ચે, ઇબાલા ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું હતું. ક્યારે થયું હતું? 1526 માં. બરાબર, બાબરે પછી દિલ્હીની ગાદી પર આવી અને મુઘલ વંશની સ્થાપના કરી. એમાં આપણે બાબર વિશે વાત કરી લીધી છે, એનું નામ શું હતું, પ્રોપર નામ શું હતું. બરાબર, અરબી ભાષાનો જાણકાર હતો, તુઝુકે બાબર એટલે કે બાબર નામની પ્રસિદ્ધ સાહિત્યને લખેલી છે. હવે જો હુમાયુ બાબર પછી મુઘલ સામ્રાજ્યમાં બાબર, હવે એની પછી આવે છે હુમાયુ. કોણ આવે? હુમાયુ. હુમાયુ ઈસવીસન 1530 માં દિલ્હીની ગાદી પર બેઠો. ક્યારે? 1530 માં. હુમાયુનો અર એટલે કે નામનો અર, હુમાયુ નામનો અર શું થાય છે? નસીબદાર થાય. બોલો, નસીબદાર નહીં, નસીબ વાળો નસીબદાર. પરંતુ તે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નામનો અર્થ થાય છે નસીબદાર, પણ એને બહુ મુશ્કેલી હતી જીવનમાં. નામમાં જ ખાલી નસીબદાર હતું, બાકી નસીબ હતું નહીં. તેણે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ કર્યા. ગુજરાતમાં કોની સાથે? બહાદુર શાહ સાથે. અને બિહારમાં કોની સાથે? શેરશાહ સાથે એને યુદ્ધ કર્યા હતા. કનોજમાં યુદ્ધમાં શેરશાહ એ હુમાયુને હરાવીને ભારતની બહાર આવી ગયો. કોને? શેરશાહ સુરીએ. કોને હરાવી દીધો? હુમાયુ. ઘર ભેગો કરી દીધો, હાલ નીકાળી દીધો, ભારતની બહાર આવતો જ નહીં. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો. ક્યાં વળ્યો હતો? પાછો ઈરાન. કે આપણે બિસ્તરા પટલા લઈને નીકળીએ, હવે આપણું કઈ હાલ છે નહીં. પરંતુ થોડા વર્ષો બાદ ફરી વાર ચડી પાડ્યો. પાછો થોડા વર્ષો ઈરાનમાં રહી અને પાછો એને મન છું દઉં પડે. બરાબર, તો એને શું કહેલું? પાછા એ ભાઈ નહીં રહી જાય. ઈરાનના શેરશાહની મદદથી તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. કોના? ઈરાનના શહેનશાહની મદદ, એટલે કે ઈરાનના કોઈ રાજા હોય છે એનો થોડાક મદદ કરી એણે તેને કાબુલ અને કંદહાર જીતી લીધું. ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી અને ફરીવાર એને ભારત ઉપર પોતાની સત્તાની શું કરી? સ્થાપના કરી છે. હુમાયુ. કોણ? હુમાયુ. તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. એના પિતા કોણ હતા? બાબર. એને તુઝુકે બાબરી બરાબર લખી એટલે કે બાબર નામમાં લખી હતી. એની જેમ આ પણ કોણ હતો? પ્રેમાળ હતો, એટલે કે વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દીપના નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાને બીજી ઝડપથી પગથિયા ઉતરી પડી જવાથી તેનું અવસાન થયું. પ્રાર્થનાનો સમય થયો એટલે ભાઈ વાંચનાલય લઈ ગયા લાઇબ્રેરી વિશે. જ્યાંથી ઉતરતા ઉતરતા ઉતાવળમાં ક્યાંક ટળી ગયા, પડી ગયા દાદરમાં અને એવરેજ એમરેજ જોઈ માથમ લાગી ગયો એને શું ભાઈમાં? મૃત્યુ પામ્યા હતા. હલો, શેરશાહ સુરી એ આમાં આવતો નથી, એ રાજા અલગ જ આવે. કોણ? શેરશાહ સુરી. બરાબર, શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. કેનો? અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખા. ફરીદ ખા શું હતું? મૂળ નામ. આ ભાઈનું મૂળ નામ ફરીદ ખા. શું હતું? ફરીદ ખા.
હુમાયુ ને હરાવી ભારત ઉપર પોતાની સત્તા સ્થાપી કે આપણે જોયું હતું હુમાયુ ભાઈ પાડેલા ના મોકલી દીધા હતા કોણે આ ભાઈ શેરશાહ સૂરી સાથે જ યુદ્ધ આવ્યો હતો કોણ હુમાયુ તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો એ સુધારાવાદી હતો એટલે ઘણા બધા સુધારા કર્યા હતા એટલા માટે એનું નામ સુધારક તરીકે પણ લેવામાં આવે છે ડાકુ લૂંટારાઓ ને અંકુશમાં લઈ તેને રાજ્યમાં શાંતિની સ્થાપના કરી એટલે કે ડાકુ દાદા ડાકુ કે લૂંટારો જે આજમાં પકડી જ લેવાનો કોઈ મગજમારી કરવાની નથી દાદા અને રાજ્યમાં શાંતિની અને સ્થાપના કરી હતી નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી તેણે વેપારીઓ અને યાત્રાઓ પણ માટે ધર્મશાળા બંધાવી શું કર્યું સુધારક હતો એટલે એમને તો સુધારક નહીં કોઈ કહેવાતું હોય શું કર્યું કે જે યાત્રા વાળું હોય મંદિર સંતો હોય એને બધા માટે શું ધર્મશાળા હોય એટલે કે રાત્રિ રોકાણ હોય કરવાનું તો એ કરી શકે ધર્મશાળા રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું રૂપિયાનું સેનો રૂપિયાનું વિશાળ સેના નિર્મિત કરી હતી એની પાસે વિશાળ પ્રમાણમાં સેના હતી એટલેથી ભાઈ કોને રહેવું હતું હુમાયુને રહેવો હતો તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ નું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો એને મોટો રાજમાર્ગ હાઈવે રોડ બનાવ્યો હતો એમનો સુધારક નતો હાઈવે રોડ કે આપણે રોડ આવી મેળ આવે નહીં ખાડા આવી એટલે વિશાળ રાજમાર્ગ બંધાવી દીધો શેરશાહ ઈસવીસન 1545 માં તોપનું નિરીક્ષણ કરતા હતા એટલે કે ચેક કરતા હશે એમાં અકસ્માત થયો છે એટલે કે તૂટી બુટી ગોળો ફાટ્યો હોય ત્યાં ચેક કરવામાં કરવા તો શું થયું મૃત્યુ પામ્યો તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નતો એની શાસક ક્યાં તો દિલ્હીમાં એ ભાઈ પાણી પછી કોઈ એવો સારો શાસક કે મહાન શાસક હતો નહીં કે જે દિલ્હીની ગાદી આવે અને પોતાનું શાસન આગળ વધારી શકે પરિણામે ઈસવીસન 1515 માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણો કરી કોણે આ હુમાયુ પાછા દિલ્હી ઉપર આક્રમણ કરી દીધું અને અફઘાનને હરાવીને પુનઃ મુઘલની સ્થાપના કરી બાબા આવ્યો એની પછી હુમાયુએ હુમાયુને શેરશાહ સૂરી હરાવી દીધો કોણ આવ્યો પછી શેરશાહ સૂરી આ ભાઈ ઓસાને પ્રેમા પછી આ ભાઈ પાછો આ ઉપર ચડાઈ કરી દિલ્હી ઉપર ને ફરીવાર મુઘલ શાસનની સ્થાપના કરવામાં આવી હતી હવે જો અકબર હુમાયુ પછી કોણ આવશે તો કે અકબર અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણના પાત્ર સ્થાન ધરાવે છે ભાઈ મારા મારું નામ ધરાવતો હોય તો રાજા એક અકબર કોણ અકબર તેનો જન્મ 1542 માં અમરકોટના હિન્દુ રાજપૂતના રાજાને ઘરે થયો હતો એ ઘટે જ નહીં અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો કેટલા વર્ષની ઉંમરે બાદશાહ હતો તો કે 14 વર્ષની ઉંમરે વર્ષે શાસક હતો દિલ્હીનો એ ભાઈ રાજા હતો કેટલા વર્ષે 14 વર્ષ હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું તો કે પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે થયું હતું યાદ રાખજો પાણીપતનું જો પાણીપતનું પ્રથમ યુદ્ધ તો કે કોની વચ્ચે થયું હતું બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે ક્યારે થયું હતું તો કે 1526 માં એમાં આ ભાઈની શું થઈ હતી હા ને આ ભાઈની શું થઈ હતી જી હવે જો પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું અકબર અને હેમુ વચ્ચે કોની અકબર અને હેમુ વચ્ચે થયું હતું યાદ રાખજો કોની કોની વચ્ચે પહેલું યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે અને પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે અકબર અને હેમુ વચ્ચે 1556 માં ક્યારે થયું હતું તો કે 1556 માં થયું હતું
જેમાં કોણ જીતું હતું તો કે અકબર અકબર ની જીત હતી તો હાર પણ જો હોય હેમુભાઈ હારી ગયા હોય છે બરાબર છે હવે આપણે તમારે આપણે અકબર નું આજે પહેલું પેજ પૂરું કર્યું છે ત્યાં સુધી વાંચવાનું છે એકવાર રિવિઝન કરવાનું છે બરાબર છે એટલે કે પાકું કરવાનું છે આ તમારું હોમવર્ક છે સ્વાધ્યાય પૂરતી પૂરવાની છે